લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના વિસ્તારોના તાલુકા મથકોમાં કાર્યાલયોના ઓપનિંગ કરી રહ્યા છે, ત્યારે પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના કાંકરેજના સિયોરીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભેના કાર્યાલયનું પણ ઓપનિંગ થયું. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને બળવંતસિંહ રાજપૂત દ્વારા ઓપનિંગ કરાયું છે. આ અંતર્ગત જ્યારે સમગ્ર ગુજરાતમાં જાણે નવા કાર્યાલય ખોલવાનો ક્રેઝ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના કાંકરેજના સિયોરીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભેના કાર્યાલયનું પણ ઓપનિંગ થયું. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને બળવંતસિંહ રાજપૂત દ્વારા કરાયું, અને જ્યાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને ભાજપને મત આપી નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવા માટે જનતાને અપીલ કરી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતદાતાઓને રીઝવવા ચંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે લોકસભાના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો ચૂંટણી કાર્યાલયો ખોલી રહ્યા છે. તો આજે પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના કાંકરેજના સિયોરીમાં પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભેના કાર્યાલયને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા જનતાના હિત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત ભાજપ નેતાઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કીર્તિસિંહ વાઘેલા સાહેબ, અમારા પાટણના ભારતીય જનતા પાર્ટી, અમારા જિલ્લાના પ્રમુખ ડોક્ટર દશરથજીભાઈ, અમારા ઉપાધ્યક્ષ આદરણીય મુરબીશ્રી નંદાજીભાઈ, અમારા ક્ષત્રિય સેનાના પ્રમુખ મુરબીશ્રી બહાદરસિંહભાઈ, ઘણા બધા આગેવાનો છે, બાપુએ બધાના નામ દીધા જ, મંચ પર વિરાજમાન સર્વ આગેવાનો, આજે ભરતસિંહભાઈને શુભેચ્છા આપવા આવેલા અમારા કાર્યકર મિત્રો અને બહેનો, આજે આપણે સૌ જાણીએ છીએ કે 2024ની ચૂંટણી દર 5 વર્ષે ચૂંટણી આવે, અને ચૂંટણી આપણે 5 વર્ષ કે ભારતમાં 75 વર્ષ પૂરા કરીને આપણે આપણે લોકશાહી, જેમને હમણાં જ ઓફિસનું ઉદઘાટન કર્યું એવા ક્ષત્રિય સેનાના પ્રમુખ અને દરેક સમાજને સાથે રાખી ચાલનાર એવા અમારા સાથી ધારાસભ્ય આદરણીય મુરબીશ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, આપણા સૌને 5 વર્ષ સેવા કરવા કરી છે અને ફરીથી 5 વર્ષ જેમને તક મળી છે એવા આપણા સંસદ સભ્ય, આપણા ઉમેદવાર આદરણીય મુરબીશ્રી ભરતસિંહ ડાભી સાહેબ, અમારા બંને પ્રમુખ, આપણા આદરણીય પૂર્વ અમારા નેતા માં નર્મદા આવ્યા, આપણે બબે તતણ ખેતી લઈએ છીએ, આપણે સારી બાગાયતી ખેતી કરતા પણ થયા, આપણે માલધાર પણ સારો રાખતા થયા, તો એ કેમ થયું? તો કે આપણા ત્યાં પાણીની વ્યવસ્થા નરેન્દ્રભાઈએ સારી કરી. એ કેવા મુખ્યમંત્રી આવ્યા કે ગુજરાતના એક એક ગામડે એમણે પીવાનું સિંચાઈનું પાણી મોકલાયું, એમણે શિક્ષાની વ્યવસ્થા સારી કરી, હેલ્થની વ્યવસ્થા સારી કરી. મનકો આની પહેલા આપણે કોઈ માદુ પડતું તો 1-2 લાખ ખર્ચો હોય ને તો એકબીજા અમુક જોવું પડે, ઘણી વાર તો સ્વજન છે ને બીમારીના અભાવમાં જતા રહેતા, અને કા પછી દાગીના મૂકવા પડે, જમીન મૂકવી પડે કે વ્યાજે લેવા પડતા. આજે 10 લાખ સુધીનો ખર્ચ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભેગા થઈ ભોગવે છે, એ આપણી આરોગ્યની ચિંતા કરે છે. એક સરકાર જે આપણી બધી ચિંતા કરતી હોય અને એમાં નરેન્દ્રભાઈ જેવો નેતા હોય પછી આપણે પાછું વળી ના જોઈએ. આમાં કોઈ જાતિ કોઈ કોમનો આ વિષય છે જ નહીં, આ વિષય છે આવનારી પેઢીનો, આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્યને સક્ષમ રાષ્ટ્રનો. નહીતર આ દેશ ઉપર અનેકવાર આતંકવાદી હુમલા કરતા, નરેન્દ્રભાઈ આવ્યા પછી કોઈ આતંકવાદી આવે એવું દેખાણું? નહીતર વારંવાર આતંકવાદી આવતા, નરેન્દ્રભાઈ આવ્યા પછી આ દેશમાં બહુ જ બદલાવ આવ્યો છે. આપણે રામચંદ્ર ભગવાનનું સપનું જોયું હતું મંદિરનું, એ કોણે પૂરું કર્યું? તો કે નરેન્દ્રભાઈએ પૂરું કર્યું. આપણે રહ્યા ગામડાના ખેડૂત માણસો, પેટે પાટા બાંધીને આપણે બચત કરીએ, ખેતી કરી અને કોના માટે બચાવીએ? ભાઈ ઇકો બંધ કરો, આપણે કોના માટે બચાવીએ? તો કે આપણા છોકરાઓ માટે, આપણી આવનારી પેઢી માટે આપણે બચત કરીએ ને એમના માટે. હવે હમણાં કોંગ્રેસના એક નેતા એવું કીધું,
કે ભાઈ કોઈ માણસ મરી જાય તે પછી એની મિલકત એ સરકારને આપી દેવાની, મુસ્લિમોને આપી દેવાની. એટલે 50 વર્ષ તારી મજૂરી કરી, બચાયા પૈસા અમે, અને તમારી સરકાર આવે અમારા પૈસા તમે 55% મિલકત લઈ લેવાની. આવું ચાલે ખરું તો શેના મળતો? એવું થયું આ તો એ એવું કહેવા માંગે છે કે આ ઉડાડી મારો, આવનારી પેઢી માટે કઈ રાખો નહીં, કા ભાઈ રાખો તો સમજી લેજો કે અમે તમારી જોડેથી લઈ અને મુસ્લિમોને આપી દઈશું. આવું ચાલે ખરું? આમની વિચારધારા જ આવી છે. કોંગ્રેસના શાસનમાં જોયું તમે કેટલા દાદાઓ હતા, ગુંડાઓ કેવા હતા. આ ગુજરાતના એક એક ખૂણે ભાઈ લોકો હતા. તમે આ ગામડા વાળા લોકો તો અમદાવાદ આવી જ ના કે રથયાત્રા છે ના જવાય. ગામડા વાળા પહેલા અમદાવાદમાં આવતા, આ દાદાઓ બેઠા છે, ફોન કરીને પૂછે, એટલે જો કઈ તોફાન બોફાન છે કે નહીં. આ નરેન્દ્રભાઈ આવે ને પછી આજના છોકરાઓ તો ખબર જ નહીં કે કોમી તોફાન શું કહેવાય. બધું બંધ. આ રામચંદ્ર ભગવાન નું મંદિર એ બનાવવાનું હતું, તો ભાજપે કીધું ગામ બનાવી દઈશું, તો કોંગ્રેસ વાળા મેણું મારતા, એટલે ભાઈ ક્યારે બનાવશો તમે? પણ નરેન્દ્રભાઈ આવ્યા, મંદિર બન્યું. કોંગ્રેસ વાળા એવું કીધું ભાઈ અમે રામચંદ્ર ભગવાન ના મંદિરે નહીં આવીએ. એટલે બધાએ પૂછ્યું કેમ, કે ના અમારે કઈ આવું નથી. એમને રામ પણ ત્યારે જ યાદ આવે જયારે ચૂંટણી આવે. ચૂંટણી આવે ત્યારે જ રામ યાદ આવે. એમને ચૂંટણી આવે ત્યારે પ્રજા યાદ આવે. કોંગ્રેસના કોઈ આગેવાન ચૂંટણી વગર તમારી વચ્ચે આવે ખરા? ચૂંટણી આવે ત્યારે કુવાના દેડકન મફત આવી જાય, ચૂંટણી આવે ત્યારે લોકોને ભરમાવે, ડરાવે, લલચાવે અને એકબીજાને સામે સામે લાવી અને મત લેવાના સપના જોવે. બાકી 365 દિવસ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, એનો નેતા એ જ લોકોની વચ્ચે રહેતો અને એ જ સેવા કરતો હોય, જે 365 દિવસ તમારી સેવા કરે છે, જેનો નેતા 24 કલાકમાંથી 18 કલાક આ દેશની સેવા કરે, એ નરેન્દ્રભાઈનો કાર્યકર્તા અને નરેન્દ્રભાઈ આટલું બધું કામ કરતા હોય, મત માંગવાનો અધિકાર એને છે. આ પાણી તમારા ગામડે લાયા હોય એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન, એ નેતા, એના કાર્યકર્તાને મત માંગવાનો અધિકાર છે. તમારા ત્યાં સડકો સારી બનાવી ગામડાઓને સમૃદ્ધ કરે એ મત માંગવાનો અધિકાર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને છે. જેણે કામ કર્યા છે એને જ મત માંગવાનો અધિકાર છે. જે તમારું સાંભળે નહીં, તમારી વચ્ચે ના રહે, તમારા કામ ના કરે એને મત માંગવાનો પણ અધિકાર નથી. 156 સીટો આવી એ તો થોડાક બચી ગયા, નહીતર 172 સીટો આવી એવી. કોંગ્રેસ ની કઈ વિચારધારા? મને એક કોઈ જવાબ આપે, કોંગ્રેસ ને વોટ કેમ આપવો? આખા દેશને ખબર છે કે નરેન્દ્રભાઈ આ ત્રીજી વાર વડાપ્રધાન બનવાના, 400 પાર આવવાની છે. એ 400 પાર માં આપણું પાટણ કેમ બાકી રહે? આપણું બનાસકાંઠા કેમ બાકી રહે? 400 પાર સીટો આવવાની છે. આખા દેશમાં, આખી દુનિયામાં મોદીમય માહોલ છે. આખી દુનિયા મોદી મોદી કરે છે, દેશનું એક એક બચ્ચું મોદી મોદી કરે છે. ત્યારે હું તમને અપીલ કરવા આવ્યો છું, કોઈ ભરમાવાની જરૂર નથી. કોઈ પરિણામમાં કદાચ 5 લાખની લીડ જે કલ્પના કરી છે એમાં કદાચ 500,000 નું આડુંરું થાય, પણ 5 લાખથી ઉપર સીટો આવે એવી આ તમામ દેશની અંદર માહોલ છે. અને 10 લાખથી વધારે મત આવે એવી સીટ ગુજરાતમાં એવી 10 સીટો એવી છે કે 10 લાખથી વધારે લીડ આવશે. તો પછી આપણે શું કરવા વિચારીએ? અને આપણે તો કેવા ગામડાના ભોળા લોકો, કોઈએ આપણું એક ટાપુ કર્યું હોય ને તો 2 પેઢી યાદ રાખીએ છીએ. આપણે ગામમાં સરપંચ એકવાર કોઈ બને ને તો 2-3 પેઢી સુધી સરપંચ જ કહીએ આપણે એમને. કેમ? કારણ કે આપણું ટાપુ કરેલું છે. અને આ નરેન્દ્ર મોદી આ ગુજરાતને સોનાની ચીડિયા બનાવી દીધી. પેલા આપણા ત્યાં 10,000 કાઢવા તો કાઠું કામ હતું, અત્યારે ખેડૂતો 2-3 પાક લઈ રહ્યા છે. આજે આપણી આવક વધી છે, આપણા ત્યાં માલધાર વધ્યો છે, ડેરી આવી છે, કેટલી બધી સુકાકારી આવી છે આપણી જોડે. તો આવો ગુણ ભૂલાય ખરો? આપણે કઈ નગુણા નથી. હું એક દાખલો તમને આપી દઉં. સાહેબ, અમારે ત્યાં તાલુકા પંચાયતની ચૂંટણી, તો બાજુના ગામમાં મત માંગવા ગયા. આખું ગામ આવ્યું, આખા ગામે કીધું કે જાઓ તમને મત આપશું. સાંજે કોઈએ કીધું કે આખું ગામ આવ્યું તું એક જણ. લોકો ખૂબ સમર્થન આપી રહ્યા છે. કેટલી લેટ થી આવતી પાટણની સીટ? સમગ્ર ભારતની અંદર આ સંસદની ચૂંટણી છે.
2024 ચૂંટણી સમગ્ર વિશ્વ ભારત ઉપર નજર છે. સામા પક્ષે તમે પૂછો તો કોઈ વડાપ્રધાનનો ઉમેદવાર નથી, કોઈ એટલી સીટો નથી કે જીતે અને બહુમતીથી રાજ્ય ચલાય છે. તો આ તો વિશ્વની સૌથી મોટી પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ગુજરાતમાં કામ કરી, 10 વર્ષ કેન્દ્રમાં કામ કર્યું, એ અદભુત કામ કર્યું છે કે આજે વિશ્વમાં 100 મોટા માણસોના નામ લેવાય એમાં 1 થી 10માં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ હોય છે. અને અમારા આદરણીય ઉમેદવાર ભરતસિંહભાઈ એ સરપંચથી જે સંસદ સુધી અનેક ફેર ચૂંટણીઓ જીતીને 5 વર્ષ સારું કામ કરી ફરીથી પાર્ટીએ અમને તક આપી છે. પાર્ટી સારી છે, ઉમેદવાર સારા છે, દેશના વડાપ્રધાન સારું શાસન કરવાના છે, માટે લોકો પાટલ લગતી ઘરે વર્તી જતા વ્યવસ્થા રાખેલી છે. આ પાટણનું કમળ પણ નરેન્દ્રભાઈની તાકાત બનવા જાય એની અપીલ કરવા માટે રાજ્ય સરકારના માનનીય સિનિયર કેબિનેટ મંત્રી પરમસિંહભાઈ અને હું ને અમે બધા જ પરસિંહ ડાભીનો પ્રચાર કરાવ્યા છે અને લોકોએ નક્કી કર્યું છે કે જે 5 લાખની લીટનો સંકલ્પ છે એથી આગળ વધારે 5 લાખથી ઉપરની લીટથી કમળ ખીલવાનું છે અને નરેન્દ્રભાઈની તાકાત બનવાનું છે. ગુજરાતની 25 લોકસભામાં કમળ ખીલવાનું છે અને મજબૂતાઈથી નરેન્દ્રભાઈની તાકાત બનવાનું. આપને કહું કે કદાચ એમનો કોઈ વ્યક્તિ સામે કોઈ નેતા સામેનો વિરોધ હોય છે અને સ્વાભાવિક છે કે વિરોધ એમની લાગણી દુભાણી છે છે, પરંતુ આખો દેશ અને આ ગુજરાત, આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ માટે લોકોને ખૂબ પ્રેમ છે. લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે. એટલે નાની મોટી કોઈ પાર્ટીના કોઈ આગેવાનથી જે કંઈ ભૂલો થઈ છે એમણે વારંવાર માફી પણ માગી છે, પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે, એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે, આખી પાર્ટી સામેનો નહીં. નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે. જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર, અને આ તો બહુ મોટો વિશાળ મન મારો છાત્રત્વ વાળો સમાજ છે, વારંવાર એની માફી માગી છે, પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે. તમે જો એમની દરેક સ્પીચમાં છે કે અમારે મોદી સાહેબને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ, એમણે એમનો જે રૂપાલા સાહેબે જે કંઈ નિવેદન કર્યું છે એમની સામેનો વિરોધ છે અને એમની જે લાગણી દુબાળી છે એમનો રૂપાલા સાહેબ માટેનો વ્યક્તિગત વિરોધ છે, પાર્ટી માટેનો વિરોધ. ઠાકોર સમાજમાં આપને કહું કે ચૂંટણીઓ દર 5 વર્ષે આવે છે અને 5 વર્ષમાં 5 વાર આવે છે. ચૂંટણીઓથી સમાજો જુદા ના પડે, ચૂંટણી આવતી રહે, દરેક પોતપોતાની વિચારધારાથી આઈડિયોલોજીથી કામ કરતા હોય, સમાજ એક છે, એક થઈ અને તમામ ક્ષેત્રે શૈક્ષણિક રીતે, આર્થિક મોર્ચે અને તમામ ક્ષેત્રે આગળ વધવાનો પ્રયત્ન કરતો હોય છે. કોઈ એક નિવેદનથી સમાજને કોઈ ફરક ના પડે. ગાંધી સાહેબ, તમારો પરિવાર ઇલેક્શન લડતા આવે છે, જીતતા આવે છે, શું લાગે છે આ વખતે કેટલા વોટોની વિજય થશે? ભારતીય જનતા પાર્ટીએ પાટણ લોકસભામાં મારી બીજી વખત પસંદગી કરી છે. ત્યારથી પાટણ લોકસભામાં 700 ગામડાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. લોકો વચ્ચે, કાર્યકર્તાઓ વચ્ચે જવાનું ઉઠું છે. પ્રજામાં અનેરો ઉત્સાહ છે. પ્રજા તલવાર સાફાથી સ્વાગત કરે છે, ઘોડા ઉપર બેસાડે છે, બગીમાં બેસાડે છે, વિશાળ સંખ્યામાં જનમોટની કરે છે અને નરેન્દ્રભાઈની વિકાસની રાજ્ય આગળ વધારવા માટે પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી 5 થી 7 લાખ મતે ખૂબ સરસ રીતે ચૂંટણી કર્યું, સભા પણ સરસ થઈ, માત્ર 2-3 લોકો હતા.